એક નાનકડો પ્રસંગ કહીને પૂરું કરી સમર્પણ શું કામ કરે. લગભગ 40-45 વર્ષ પહેલાની ઘટના યાદ આવે છે. અમારા એક મહાત્મા લીમડી મુકામે ચાતુર્માસ, લીમડી સાંભળી, સુરેન્દ્રનગર પાસે ભગવાનની ભક્તિ કરવાની એમને બહુ ઈચ્છા. દેરાસરમાં ભીડ વધારે હોવાને કારણે એમણે પરમાત્મા એક ભાઈના ઘરમાં પધરાવ્યા 4 મહિનામાં. સવાર અને બપોર 2 કલાક તેઓ ભક્તિ કરતા. જેના ઘરમાં પ્રભુ પધરાવ્યા એ ભાઈને પણ થયું કે મારા સાહેબ મારા ઘરે ભગવાનની ભક્તિ કરવા આવે અને હું ના કરું કેમ ચાલે. કિરણ અને દેવાંગના ઘરમાં પ્રભુ પધાર્યા. ભગવાન ભલે અમારા છે પણ એમણે પોતાના છે એમ સમજીને પ્રભુને સાચવ્યા. એક બે નથી, 24 છે કોઈના ઘરમાં 24 ભગવાન. આ ભાઈને થયું કે હું એ ભક્તિ કરું. એ 1 કલાક કરતો હતો એની જગ્યાએ 2 કલાક, પર્યુષણ સુધીમાં 4 કલાક, દિવાળી સુધીમાં 6 કલાક ભક્તિ કરતો થઈ ગયો. સવાર બપોર ને સાંજ 2 કલાક. ચોમાસું પૂરું થયું, મારા સાહેબનો વિહાર આવ્યો. જેના ભગવાન હતા અમદાવાદ વાળા ભાઈને ગાડી લઈને બોલાવ્યા કે તમે પ્રભુને લઈ જાઓ. સારા દિવસે પ્રભુનું ઉત્થાપન કરવાનું હતું. ભગવાન આવ્યા એના આગલા દિવસે સમાચાર આપી દીધા શેઠને કે આવતીકાલે આ ભગવાનને લઈ જવાનો. અને આ ભાઈને હવે રાત્રે ઊંઘ નથી આવતી. 4-4 મહિના સુધી પ્રભુની સાથે સંબંધ બંધાયો. આવતીકાલે મારા પ્રભુ મને છોડીને જશે. જનરલી દેરાસરમાં આપણે ભગવાનને છોડીને જતા હોઈએ, આજે ઉલટું થાય છે, ભગવાન મને છોડીને જાય. છોડીને ક્યાં જઈએ, પ્રભુ તને છોડીને ક્યાં જઈએ. આ ભાઈને ઊંઘ નથી આવતી એટલે દેરાસરમાં દોડ્યો પોતાના જ ઘરમાં. પ્રભુ મને છોડીને આપ જતા રહેશો, મારું શું થશે. જીવનમાં ક્યારે મેં 6 કલાક ભક્તિ નથી કરી. છેલ્લા 1 મહિનાથી 6-6 કલાક મેં તમારી ભક્તિ કરી છે. તારા વગર હું કેમ રહી શકીશ, નહીં રહેવાય. સંસારમાં પ્રેમી એકબીજાને કહેતા હોય છે પણ ખાલી કહેતા જ હોય છે, પણ ભગવાનનો ભક્ત કરીને બતાવતો. સવાર પડી, નાઈ ધોઈ, પૂજાના કપડા પહેરી અને એ દેરાસરમાં આવી ગયો. પ્રભુની ભક્તિ શરૂ કરી. સમય થયો, મહાત્મા પધારી ગયા. અમદાવાદ વાળા ભાઈ ગાડી લઈને આવી ગયા. મહારાજ સાહેબે પણ ચૈતન્ય કરી લીધું. ઓલા ભાઈ આખી પૂજા કરીને પ્રભુના ચરણોમાં મસ્તક ઝુકાવ્યું. 2, 5, 15, 25 મિનિટ થઈ ગયા. મહારાજ સાહેબ કહે, ભાઈ હવે માથું ઊંચું કરો, આ ભાઈ ઉભા છે લઈ જવા માટે, સમય થઈ ગયો છે. સાંભળે બીજા અમદાવાદ વાળા ભાઈને મારા સાહેબે કીધું કે તમે ટાંકણું મારી સિમેન્ટ ઉખેડી અને ધીરે ધીરે ભગવાન ખસેડી લો. ઓલા ભાઈએ શરૂ કર્યું, ભગવાનને ખસેડ્યા. અને જેવા ખસેડ્યા, બે હાથમાં લઈ ઘરના દરવાજામાંથી બહાર જાય એ પહેલા આ ભાઈના શરીરમાંથી પ્રાણ બહાર ચાલ્યા. તમારા વિના નાથ ક્યાંય ગમે ના, મંદિર પધારો સ્વામી. આ વર્તમાન કાળમાં બનેલી ઘટના કહું છું. ભગવાનની પાછળ પાગલ થઈ ગયેલી વ્યક્તિ, ભગવાન ઘરમાંથી બહાર જાય પહેલા પોતાના શરીરમાંથી પ્રાણ ચાલ્યા જાય, આવું ઉત્કૃષ્ટ કોટીનું સમર્પણ કદાચ આપણે ન લાવી શકીએ. એટલું તો રાખીએ, ભગવાન આ શરીરમાં શ્વાસ છે ત્યાં સુધી તમારી આજ્ઞાનું મારી શક્તિ મુજબ પાલન કરું. આ પણ એક અદભુત સમર્પણ છે. આવા સમર્પણ દ્વારા આપણી ગાડી 4th સ્ટેશને પહોંચે છે. પહેલું ગડપન, બીજું દર્શન, ત્રીજું શરણ અને 4th સમર્પણ. આવો, આવું એક સરસ મજાનું સમર્પણ જો આવશે તો 100% આ આત્મા અને પરમાત્માનું મિલન થયા વગર નહીં રહે. આવું આપણા સૌનું મિલન થાય એવી શુભેચ્છા મિત્રા પરમાત્માનું.